9.1 છે ક્વેશ્ચન, એમાં કયું 36 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યા છે તો કેન્દ્ર લંબાઈ એનથી અડધી થશે એટલે 18 સેન્ટીમીટર મળશે અને બીજો અંતર્ગોળ રીશો છે તો કેન્દ્ર લંબાઈ ઋણ હશે. ઓકે, હવે એની સામે 2.5 સેન્ટીમીટર ઊંચાઈની વસ્તુ છે, આ વસ્તુની ઊંચાઈ એચઓ આપેલી છે, નાની મીણબત્તી 27 સેન્ટીમીટર અંતરે મૂક્યું છે તો આ વસ્તુ અંતર યુ થયું. યુ વસ્તુ અંતર લગભગ મોટાભાગે નેગેટિવ હોય છે. પ્રતિબિંબ અંતર મેળવવા માટે પડદાને કેટલા અંતરે રાખવો જોઈએ, ટૂંકમાં પ્રતિબિંબ અંતર આપણે ફાઇન્ડ કરવું છે. પ્રકાર કેટલો, ઊંચાઈ કેટલી, આ મોટવણી વડે ફાઇન્ડ કરીને આપણે અલગથી સમજવું પડશે. અને બીજું બતાવ્યું છે કે જો પડદાને આ મીણબત્તીને નજીક ખસેડવામાં આવે તો પડદાને કેવી રીતે ખસેડવું પડશે. અહીંયા આપણે જે સેન્ટેન્સ આપ્યા છે એને સમજીએ તો વક્રતા ત્રિજ્યા 36 છે પણ અંતરગોળ અરીસો છે એટલે -36 લખ્યા છે તો કેન્દ્ર લંબાઈ એનથી અડધી થશે, -18 સેન્ટીમીટર. ઊંચાઈ વસ્તુની આપી છે એટલે એચ ઓરિજિનલ જેને કહીએ છીએ 2.5 સેન્ટીમીટર છે. પ્રતિબિંબની જે વસ્તુનું અંતર છે યુ નેગેટિવ છે તો યુ બરાબર -27 સેન્ટીમીટર. હવે આપણે ગાઉસ સમીકરણનો યુઝ કરીએ તો વી ફાઇન્ડ કરવો છે તો આપણે સૂત્ર લખીશું 1/v + 1/u ઇઝ ઇક્વલ ટુ 1/f. એમાં વીને સબ્જેક્ટ બનાવીએ તો 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f -1/u. હવે કિંમત મૂકીએ તો આ એફની કિંમત -18 છે, યુ -27, -- પ્લસ થઈ જશે અને વી ફાઇન્ડ કરવામાં આવે તો વી આપણને ફાઇનલી રિઝલ્ટ મળશે -54 સેન્ટીમીટર. હવે -54 સેન્ટીમીટર મળ્યો એનો મતલબ પ્રતિબિંબ માઇનસમાં બતાવે છે. તો ઇનશોર્ટ આપણે સમજવા જઈએ અંતરગોળ અરીસાની વાત કરીએ, અંતરગોળ અરીસામાં આપણે જોવા જઈએ તો અંતરગોળ અરીસામાં આ પ્રમાણે વસ્તુ અહીંયા મૂકી હોય તો યુ નેગેટિવ થશે તો આપણા માટે આ ડાયરેક્શન પ્લસ છે અને આપણે મેઝર કરવાનું છે જે ડાયરેક્શન એ ધ્રુવથી મેઝર કરવાની છે અને પ્રતિબિંબ અંતર માઇનસ મળે છે એનો મતલબ પ્રતિબિંબ આ સાઈડ મળશે, વી પ્રતિબિંબ આ તરફ મળતું હશે તો આપણે વસ્તુ તરફ જ પ્રતિબિંબ જોવા મળશે. અહીંયા આપણે સમજીએ ઋણ દિશાની બતાવે છે કે પ્રતિબિંબ વાસ્તવિક ઉલટું અને વસ્તુ તરફ જોવા મળશે તો આપણા માટે માઇનસ નેગેટિવ નિશાની પરથી એટલો અંદાજ આવી ગયો પ્રતિબિંબ વસ્તુ તરફ હશે અને આ તરફ હોય એટલે વાસ્તવિક પ્રતિબિંબ જે પડદા ઉપર લઈ શકીએ એવું અને ઉલટું જોવા મળશે. ઓકે, હવે મોટવણીની વાત કરીએ તો મોટવણી માટે આપણે જે રિલેશન લખીએ છીએ એચ ડેસ બરાબર જે ઇક્વેશન આપ્યું છે એને પ્રતિબિંબ ઊંચાઈ કહી દીધું છે, એચ બરાબર વસ્તુ ઊંચાઈ છે તો મોટવણીનું સૂત્ર એચ ડેસ અપોન એચ છે બરાબર -v/u. હવે વી ની કિંમત -54 છે, યુ ની કિંમત -27 છે અને એચ ની કિંમત 2.5 છે તો એચ ડેસ મળી જશે. કિંમત મૂકીએ આપણે તો આની વીની કિંમત -54, આ -27, એચની કિંમત 2.5 છે તો અહીંયા આની જો ટોટલ લઈશું તો આ -2 આવશે. હવે અહીંયા એચ ડેસ બરાબર અહીંયા સામે ગુણી કાઢ્યા તો -2 × 2.5 એચ ડેસ બરાબર -5 સેન્ટીમીટર મળ્યા છે. હવે આના દ્વારા આપણને મોટવણી આવી ગઈ, મોટવણી જ્યારે ચેક કર્યું તો -v/u પરથી મોટવણી -2 આવી, દેટ મીન્સ પ્રતિબિંબ મોટું જોવા મળે છે. મોટવણીનો અર્થ જે થશે કે પ્રતિબિંબ ઊંચાઈ ભાગ્યા વસ્તુ ઊંચાઈ, અહીંયા પ્રતિબિંબની ઊંચાઈ ઘણી મોટી જોવા મળશે એટલા માટે ડબલ જોવા મળે છે એટલે વસ્તુ મોટી જોવા મળે છે. હવે સાથે એક સેન્ટેન્સ કહ્યું છે કે જો અરીસાને નજીક ખસેડવામાં આવે તો શું થાય, હવે નજીક ખસેડવામાં આવે તો પ્રતિબિંબ દૂર જશે તો અહીંયા આપણને ખ્યાલ આવશે વસ્તુને જ્યારે નજીક ખસેડવામાં આવે તો પ્રતિબિંબ દૂર જશે એટલે પડદાને દૂર ખસેડવો પડશે.